विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 गुजराती 1 માં જે સુગંધ કચ્છની પાઠ અગાઉ સમજ્યા હતા એ પાઠને આપણે સ્વાધ્યાય પ્રશ્નોત્તર અભ્યાસ પ્રશ્નોત્તર દ્વારા સમજીશું. તો ચાલો પત્ર કેવી રીતે લખાય, પત્રનું સરનામું ક્યાં લખાય એ બધી સમજ આપણે મેળવીએ. તો ચાલો ત્યારે 6 ને તૈયાર. તો ચાલો આપણે જોઈએ. જમણી તરફ ટિકિટની જગ્યા છોડીને તે લખાય છે. સરનામું એવી રીતે લખવું જોઈએ કે જેથી પત્ર સહેલાઈથી અને ચોકસાઈથી ભણી જાય. તેમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 1. સરનામું સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં લખેલું હોય. 2. પત્ર જેને મળવાનું હોય તેનું પૂરું નામ લખવું જોઈએ. 3. પત્ર જે સ્થળે મોકલવાનો હોય તેનો પિનકોડ અવશ્ય લખો. આપેલ સરનામું ધ્યાનથી જુઓ. શ્રી છગનલાલ કેશવલાલ મહેતા, નીલકમલ એપાર્ટમેન્ટ, ભાવ નેચર સામે, સેટેલાઇટ, અમદાવાદ. પિનકોડ 38015. 13-8-2011. ઉપરના સરનામામાં પિનકોડ છે. આખા ભારતને 1-9 આંકડામાં વહેંચી દેવાનું છે. દિલ્હીનો આંક 1, ગુજરાતનો 3, મહારાષ્ટ્રનો 4, અહીં પ્રથમ આંક 3 છે. તે બતાવે છે કે પત્ર ગુજરાતમાં મોકલવાનું છે. તે પછી 80નો આંક તે ગુજરાતનો વિસ્તાર સૂચવે છે. 2. સંબોધન. સામેની વ્યક્તિ સાથે આપણો સંબંધ કેવો છે તે સંબોધનથી દર્શાવીએ છીએ. દાખલા તરીકે વડીલો, દાદા, બા, બાપુજી, મોટા બહેન, ભાઈ, શિક્ષક વગેરેને પૂજ્ય કે આદરણીય કે મુરબ્બી એવું સંબોધન લખાય છે. સરખી ઉંમરનાને પ્રિય કે વહાલું લખાય છે. આપણાથી નવી ઉંમરનાને ચિરંજીવી કે વાહુ જેવું સંબોધન લખાય છે. એવી જ રીતે પત્રને અંતે સંબંધ મુજબ આદર કે વિનયનું ઉદ્ગાર વચન મુકાય છે. દાખલા તરીકે વડીલોને પ્રણામ કે વંદન, સમાન વૈનામી યાદ, શુભેચ્છા, સ્મરણ વગેરે લખાય છે. નાની ઉંમરનાની આશીર્વાદ કે આશીષ લખાય છે. 3. પત્રનું વસ્તુ. આપણે જે હેતુથી પત્ર લખતા હોઈએ તેવા લખાણને પત્રનું કથન કહેવાય છે. પત્રનું વસ્તુ સ્પષ્ટતાથી લખવું જોઈએ. જે વિગતો લખી હોય તે યોગ્ય ક્રમમાં લખેલી હોવી જોઈએ. દરેક નવી બાબત માટે નવો પગલો કરવો જોઈએ. અંકન પત્ર માત્ર માહિતી પૂરતું ન હોવું જોઈએ. જેને પત્ર લખ્યો હોય તેમની સાથે જાણીતી વાત કરતા હોઈએ તેની નિકટતા હોવી જોઈએ. આપણા ભાવોને પ્રગટ કરવા યોગ્ય શબ્દો કે વાક્યોની પસંદગી કરવી જોઈએ. 4. અન્ય સમાચાર. જે હેતુથી પત્ર લખ્યો હોય તે પત્ર વસ્તુમાં લખાઈ જાય છે એ સિવાયની કોઈ વિશેષ કે વધારાની વિગત નવા પત્ર સ્વરૂપે લખાવી જોઈએ. 5. સમાપન. પત્રની અંતે સૌજન્યપૂર્ણ વ્યવહાર સંબંધી પ્રણામ, આભાર જેવા શબ્દો વપરાય છે અને લિખિતંગ મથાળા હેઠળ પત્ર લખનાર પોતાનું નામ લખી પત્ર પૂરું કરે છે.
પ્રશ્નનો ઉત્તર લખો. પ્રશ્ન 1, આ પત્ર કોને સંબોધીને લખાયો છે? ઉત્તર, આ પત્ર બહેન વડે નાના ભાઈ સૌમિત્રીને સંબોધીને લખાયો છે. પ્રશ્ન 2, કચ્છનું નામ કેવી રીતે પડ્યું? ઉત્તર, ઘણા વર્ષો પહેલા કચ્છ પ્રદેશ પાણીથી ઘેરાયેલો ટાપુ હતો, ત્યારે કચ્છનો આકાર કાચવા જેવો હતો, તેથી તેનું નામ કચ્છ પડ્યું. કચ્છ એટલે કાચવો. પ્રશ્ન 3, કચ્છ જિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર લખો. ઉત્તર, કચ્છની ઉત્તર પૂર્વ સરહદમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ભૂમવે છે. પ્રશ્ન 4, આ પત્રમાં કચ્છના કયા સંત કવિનો ઉલ્લેખ થયેલ છે? ઉત્તર, આ પત્રમાં કચ્છના સંત કવિ શ્રી મેઘરણ દાદાનો ઉલ્લેખ થયેલ છે. પ્રશ્ન 5, પત્ર લખનાર પત્રના અંતે પોતાનું નામ કઈ બાજુ લખે છે? ઉત્તર, પત્ર લખનાર પત્રના અંતે પોતાનું નામ જમણી બાજુ લખે છે. પ્રશ્નના ઉત્તર વિચારીને લખો. પ્રશ્ન 1, કંડલા બંદર વિશે 5-7 વાક્યો લખો. ઉત્તર, કચ્છના અખાત પર આવેલું કંડલા ગુજરાતનું જાણીતું બંદર છે. 1947 પછી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે. કંડલા ડીસા અને અમદાવાદ સાથે રેલવે લાઇનથી જોડાયેલું છે. હવાઈ માર્ગથી રાજકોટ અને મુંબઈ સાથે જોડાયેલું છે. કંડલા બંદરથી મુખ્યત્વે રશિયા, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વના દેશો, જાપાન, યુકે તેમજ એશિયાની અને આફ્રિકન દેશોમાં માલ સામાનની આયાત નિકાસ થાય છે. પ્રશ્ન 2, દાદા મેઘરણ વિશે 5 વાક્યો લખો. ઉત્તર, દાદા મેઘરણ કચ્છ પ્રદેશના સંત હતા. મેઘરણ દાદાના 2 મોટા મિત્રો હતા, એક લાલિયો ખેડૂતો અને બીજો મોતિયો પુત્રો. રણની બળબળતી રેતીમાં આ સંત કાગળમાં પાણી અને રોટલા લઈ ફરતા, રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને ખવડાવતા અને પાણી પીવડાવતા. મેઘરણ દાદા કચ્છના કબીર ગણાય છે. તેમને લખેલા ભજનો અને સાખીઓ આજે પણ ભાવપૂર્વક ગવાય છે. સંવત 1786ના આસો સુદ 14 શનિવારે ભ્રંગ ગામે પોતાના 12 સંત પુરુષોની મંડળી સાથે એમણે જોતા સમાધિ લીધી હતી. કચ્છમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે તે વિશેનો પત્ર તમારા મિત્ર અથવા તમારી બહેનપણીને લખો. પત્ર લખી પછી શિક્ષકશ્રીને બતાવો. સંદેશા વ્યવહારના માધ્યમો. 1, પેક્સ. પેક્સનું પૂરું નામ ફેક્સિમિલી એનોડાઇઝ્ડ ઝેરોક્સ છે. ફેક્સ એ સંદેશા વ્યવહારનું એક એવું યંત્ર છે જે લેખિત સંદેશા કે દસ્તાવેજની નકલ દૂર દૂરના સ્થળે મોકલી શકે છે અને ત્યાંથી દસ્તાવેજો મેળવી શકે છે. 2, સેલફોન. 1979માં જાપાન, 1983માં અમેરિકા અને 1997માં ભારતમાં પડતા એટલે કે મોબાઈલ ફોનની શરૂઆત થઈ. આજે દુનિયાભરમાં મોબાઈલ ફોન પ્રચલિત છે. આ ફોન સેવા માટે કોઈ પણ જાતના તારના જોડાણની જરૂર પડતી નથી. આ ટેલિફોન સેવા
માઇક્રોવેવ રેડિયો તરંગો દ્વારા ચાલે છે. મોબાઈલ ફોન દ્વારા ટૂંકા લેખિત સંદેશા એટલે કે SMS મોકલાય છે અને હવે વોટ્સએપ પણ ચાલે છે. વોટ્સએપ દ્વારા લેખિત દ્રશ્ય અને અવાજ રૂપે પણ સંદેશા મોકલી શકાય છે જે ઇન્ટરનેટથી ચાલે છે. 3. ઈમેલ. ઇન્ટરનેટ શરૂ થયા પછી માહિતી એટલે કે ઇન્ફોર્મેશન યુગ શરૂ થયો. ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ, ઇલેક્ટ્રોનિક મેઇલ નામની ખૂબ જ ઝડપી સંદેશાવ્યવહાર સેવા ઉપલબ્ધ થઈ. આંખના પલકારાથી પણ ઓછા સમયમાં કમ્પ્યુટર દ્વારા સંદેશા મોકલી કે મેળવી શકાય છે. ચિત્રો, અહેવાલો અને તેમની નકલો પણ મોકલી કે મેળવી શકાય છે. બે વ્યક્તિ વચ્ચે લેખિત વાતચીત, ચેટિંગ પણ થઈ શકે છે. જોડકા જોડો. મિત્રો, અહીં અ વિભાગમાં આપેલા સ્થળને વ વિભાગમાં આપેલી યોગ્ય વિગત સાથે જોડવાના છે. ખરીદ સામે કઈ વિગત આવશે? ખરીદ સામે આવે બે. ધીમોધર ડુંગર સામેની યોગ્ય વિગત ધોરણનાથની તપશ્ચર્યા છે. કાળુ ડુંગર સામે ગુરુ દત્તાત્રેયના પગલા આવે. ભુજિયો ડુંગર સામે ભુજ શહેર આવે. અને ગાંધીધામ સામેની યોગ્ય વિગતમાં કચ્છનું આધુનિક ગામ આવે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં આપેલા તપશ્ચર્યા ભદ્રેશ્વર, હાજીપીર, દરિયો, ધીણોધર અને સંસ્કૃતિ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ચાલો ગોઠવીએ. પહેલા તપશ્ચર્યા દરિયો, ધીણોધર, ભદ્રેશ્વર, સંસ્કૃતિ અને છેલ્લે હાજીપીર શબ્દ આવે. જોડણી સુધારો. મિત્રો, અહીં આપેલા શબ્દોની જોડણી અયોગ્ય છે. આ જોડણી સુધારી યોગ્ય શબ્દો લખવાના છે. કચ્છ છ નહીં પણ કચ્છ. પ્રાકૃતિકને બદલે પ્રકૃતિ. તીર્થ શબ્દની યોગ્ય જોડણી તીર્થ થાય. પ્રદેશને બદલે પ્રદેશ થાય. ક્ષેત્રપાળ નહીં પણ ક્ષેત્રપાળ. અને લિખિતને યોગ્ય રીતે લખીએ તો લિખિત દંડ લખાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય પ્રશ્નોત્તરની સમજૂતી મેળવી. તો આ સ્વાધ્યાય પ્રશ્નોત્તરને તમારે CWની નોટમાં લખવાના છે. હવે આપણે અભ્યાસ પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. અભ્યાસ પ્રશ્નોત્તરમાં તમને આપેલું છે કે પત્ર લખતી વખતે તમારું સરનામું કઈ બાજુ લખશો? તો પત્ર લખતી વખતે તમારું સરનામું તમે જમણી બાજુ લખશો. આપણા થી મોટી વ્યક્તિને આપણે પત્ર લખતી વખતે કેવું સંબોધન કરાય? તો આપણા થી મોટી વ્યક્તિ હોય એને પૂજ્ય લખાય, આદરણીય લખાય, મુરબ્બી સંબોધન કરીશું. હવે અત્યાર સુધી આપણે કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા? તો અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા. કચ્છની સીમાઓ શાનાથી વેટળાયેલી છે? તો કચ્છની સીમાઓ સમુદ્ર, રણ અને પર્વતોથી વેટળાયેલી છે. કચ્છ પ્રદેશમાં ફરતા કેટલો સમય લાગે છે? તો કચ્છ પ્રદેશમાં, આખા કચ્છ પ્રદેશમાં ફરતા 9 કલાક લાગે છે. કચ્છની ઉત્તર પૂર્વ કયું રાજ્ય આવેલું છે? તો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન આવેલું છે. ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા કચ્છના ચારે તરફથી રણથી ઘેરાયેલો ખડીર નામનો એક ભાગ છે. આ ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું એક ગામ આવેલું છે. હવે આપણે આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તર તરફ
नजर करिए तो विशेष प्रश्नोत्तर में सुगंध कच्छनी पाठनु स्वरूप क्यूँ है, तमने ऑप्शन में पूछाय कि आ पाठनु स्वरूप क्यूँ है, तो इतिहास है, पत्र है, निबंध है कि प्रवास है, तो पत्र है बराबर। ढींगी धरा, ढींगा धोरी, ढींगा बोल, ढींगी बोली, आ शब्दों को प्रयोजायेला है तो रण प्रदेश माटे, कच्छ माटे, धोड़ावीरा माटे, तो कोना माटे वपरायेला है कच्छ माटे, कोना माटे वपरायेला है कच्छ माटे। प्राचीन समय में पश्चिम भारत प्रवेश द्वार क्यों गणात, तो मैं तमने अगौ समझाव्यु हतु कच्छ गणात। सूरजबारी शू है, तो सूरजबारी एक पुल है। कच्छ नाम कोना आकार थी पड़ू है, तो कच्छ नाम ए मगरना आकार थी, मछलीना आकार थी, शंखना आकार थी कि काचबाना आकार थी, तमने खबर है काचबाना आकार थी। कच्छनी उत्तर पूर्व में शू आवेलू है, तो कच्छनी उत्तर पूर्व में शू आवेलू है, तो कच्छनी उत्तर पूर्व में राजस्थान। खडीर भेड़ वच्चे क्यूँ गाम मड़ी आव्यु छे, तो खडीर भेड़ वच्चे धोड़ावीरा, क्यूँ गाम धोड़ावीरा। कच्छनु क्यूँ सरोवर यात्राधाम छे, तो कच्छनु नारायण सरोवर छे यात्राधाम छे। धीणोधर डूंगर पर कोणे तप करेलू, तो धीणोधर डूंगर पर दुरखनाथे तप करेलू। हवे थोड़ाक आपणे विशेष प्रश्नोत्तर समझिए, तो कच्छ कोना मोसाड़नी भूमि छे, तो कच्छ ए सौमित्रीना मोसाड़नी भूमि छे। पत्र द्वारा मोटी बहन सौमित्री ने सानो परिचय आपवा मांगे छे, तो पत्र द्वारा मोटी बहन सौमित्री ने कच्छनो परिचय आपवा मांगे छे। बाहरथी आवता लोकोने पहला कच्छ केवो प्रदेश लागतो, तो बाहरथी आवता लोकोने पहला कच्छ अजाण्यो सजारो एवो प्रदेश लागतो। खडीर विषे जणावो, तो खडीर ए कच्छनो एक बेट छे, शू छे बेट छे। चारे तरफ पाणीथी भरेला रणथीए घेरायेलो छे बराबर। हड़प्पीय संस्कृतिना पुरावा क्यांथी मळी आव्या छे, तो हड़प्पीय संस्कृतिना पुरावा धोड़ावीरामां करेला खोदकामथी मळी आव्या छे। क्यांथी मळी आव्या छे? धोड़ावीरामांथी। कच्छना छेवाड़े क्यूँ पुराण प्रसिद्ध सरोवर आवेलू छे, तो कच्छना छेवाड़े भारतना 68 तीर्थों एक पुराण प्रसिद्ध नारायण सरोवर आवेलू छे। दादा मेकरण कोण हता? दादा मेकरण ए कच्छना लोकोनी आजीवन सेवा करना एवा संत कवि हता। कोण हता? संत कवि हता। हवे तमने बे त्रण वाक्यमां प्रश्नोत्तर पूछाय, तो तमारे केवी रीते लखाय दुनियाना रणोथी कच्छनुं रण कई रीते जुदुं पड़े छे, तो कच्छना रणमां कोई रणना लक्षणो छे ज नहीं, क्यांय रेती जोवा मळती ज नथी। वर्षमां 8 महीना आ रण दरियाना पाणीथी भरेलू होय छे। आ रण केवुं होय छे? दरियाना पाणीथी भरेलू होय छे, अने चार महीना आ रण सूकું રહે છે। આમ દુનિયાના રણોથી આ રણ એકદમ કચ્છનું રણ જુદું પડે છે। ધીણોધર, ભૂજિયો અને કાળો ડુંગર શા માટે જાણીતા છે? તો ધીણોધર ડુંગર ધોરમનાથની તપશ્ચર્યા માટે। હવે ભૂજિયો ડુંગર શેના માટે જાણીતો છે? તો ભૂજિયો ડુંગર ભૂજ નાગના મંદિર માટે જાણીતો છે, ભૂજના નાગના મંદિર માટે। હવે કાળો ડુંગર, તો કાળા ડુંગરમાં દત્તાત્રેયના પગલા માટે જાણીતા છે। ભુજ શહેર ભુજિયા ડુંગર પર વસેલું છે। રણ, દરિયો અને ડુંગર વચ્ચેના કચ્છને કયા સ્થળો વિંટાયેલા છે? તો રણ, દરિયો અને ડુંગર આ કચ્છને ભદ્રેશ્વર વિસ્તારો વીંટળાયેલા છે, કયા કયા સ્થળો? તો ભદ્રેશ્વર, સુથરી, કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના, જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય મંદિર, સ્થાનક હાજીપીરની દરગાહ જેવા સ્થળો વીંટળાયેલા છે। કચ્છનું આધુનિક નગર કયું? ગાંધીધામ, ગાંધીધામ પણ અને મુંબઈ પછીનું નોંધપાત્ર કંડલા બંદર
પણ અહીં જ છે, એટલે કચ્છમાં છે, બરોબર. હવે સમાનાર્થી શબ્દ પૂછાય તો જુદું તો એનું સમાનાર્થી થાય અલગ કે ભિન્ન. વિશેષતા તો ખાસિયત, લાક્ષણિકતા. સમગ્ર તો સઘળું, તમામ. પ્રદેશ તો મૂલક, તીર્થ. સમુદ્ર તો દરિયો, સમુદ્ર તો શું થાય? દરિયો. સુગંધ, સુગંધ તો ખુશ્બુ, સૌરભ. હવે વિરોધી શબ્દો પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો વિરોધી શબ્દોમાં કાલ્પનિક, કાલ્પનિક તો શું થાય? વાસ્તવિક. પૂર્વ તો પશ્ચિમ. અજાણ્યું તો જાણીતું. નાનું તો મોટું. છેવાડે તો પાસે. આકાર તો નિરાકાર. વિશાળ તો એનું વિરોધી શું થાય? સાંકડું. સુગંધ તો એનું વિરોધી થાય દુર્ગંધ. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. કલ્પનાથી ઉત્પન્ન થયેલું એને શું કહેવાય? કાલ્પનિક. ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન તો બેટ, દ્વીપ. પ્રાચીન કાળના સ્થાપત્યને લગતું તો પુરાતત્વીય, બરોબર. હવે પીરની કબર, પીરની કબર એટલે દરગાહ. શું થાય? દરગાહ. દરિયા કિનારે આવેલું, વહાણોની આવન જાવન થાય તેવું સ્થાન એને કહેવાય બંદર, બરોબર. હવે આપણે વિશેષણ અને વિશેષ્ય સમજ્યા હતા, તો કચ્છમાં બે રણ છે, તો બે એ વિશેષણ છે, રણ એ વિશેષ્ય છે. ધીંગી દરા, ધીંગા દોરી, ધીંગા બોલ અને ધીંગી બોલી એમાં વિશેષણો કયા છે? તો ધીંગી, ધીંગા, ધીંગા, ધીંગી, ધીંગા, ધીંગા, ધીંગી આ વિશેષણ છે. વિશેષણો એ ધરા, ધોરી, બોલ, બોલી આ વિશેષણો છે. ક્રિયા વિશેષણ શોધવાનું કે ક્રિયા વિશેષણ વાક્યમાંથી શોધવું હોય તો વાક્ય હું તમને કહું. એવી તે શું કચ્છની ભૂમિમાં? તો આ શું એ શું છે? ક્રિયા વિશેષણ, બરોબર. જ્યાં ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે તો જ્યાં આ શું છે? ક્રિયા વિશેષણ. તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને? આ જલ્દી જલ્દી છે એ શું છે? ક્રિયા વિશેષણ. હવે એમ પૂછાય કે નામપદ અને ક્રિયાપદ શોધો, તો આપણે કચ્છની વાતો કરીએ. ચાલો તો કચ્છની વાતો કરીએ. કચ્છ અને વાત આ શું છે? નામપદ. કરીએ એ શું છે? ક્રિયાપદ. અને રણ, બરોબર, જ્યાં ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે, બરોબર, જ્યાં ક્ષેત્રપાળ આપણું રણ એ રીતે જુદું પડે છે, તો ર છે એ ક્રિયાપદ છે, રણ એ નામપદ છે. અને તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને, તો પ્રદેશ સુગંધ આ શું છે? નામપદ. આ રીતે તમને શબ્દકોશના ક્રમમાં પૂછાય તો આવડવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્વાધ્યાય સમજૂતી, અભ્યાસ સમજૂતી, બધી જ સમજૂતી તમે મેળવી ચૂકી, બરોબર. તો અભ્યાસના પ્રશ્નોત્તર પણ લખવાના છે, સ્વાધ્યાય સમજૂતી પણ તમારે લખવાની છે. તો આ પાઠમાં તમને સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, બાય.